અડાલજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 4 જાન્યુઆરી સાંજે 4 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 5 જાન્યુઆરી સાંજે 4 કલાકે. સ્થળ છે દાદાનગર હોલ, દાદા ભગવાન ત્રી મંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101 9327010101. કોલકાતામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 14 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 જાન્યુઆરી સાંજે 5 કલાકે. સ્થળ છે વિદ્યા મંદિર સ્કૂલ, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા. ફોન 9830131411 અને 8777084640. વિઠ્ઠલને કીધું આમાં વયો જાગે છે. વિઠ્ઠલ હવે શું બાકી શું કે છે? એટલે સત્સંગમાં ગયા હશે ને તો કે આમાં તું વયો ગયો છે, બુક ભાઈ ના બે છોકરા ગયા એટલે એમ બહુ જ આનંદ આવ્યો કે હવે આ હારામાં હારું છે, બહુ સારું થયું, હવે તો એટલો આનંદ આવે છે. બધા હવે આમાં જ આવી ગયા ને, વિઠ્ઠલ, ચંદન, તમે, હરિભાઈ બધા આવી ગયા. હવે ક્યાં બાકી દીપકભાઈ? નિખિલભાઈ દોશી આપના નાનપણના મિત્ર અને દાદરમાં એનું પેડેસ્ટ્રિયન ફેનનું કારખાનું છે, પેડેસ્ટ્રિયન ફેન બનાવે છે એ લોકો. પછી આ એમણે મને વાત કરી હતી કે દીપકભાઈ મારા નાનપણના મિત્ર અને અમે સાથે રમતા, દીપકભાઈ સાથે એ વાત કરતા હતા એ પ્રમાણે કે ભાઈ એમના પપ્પા બી મારે ત્યાં આવતા કે ભાઈ આ છોકરો હવે આ દાદા ભગવાનમાં વયો ગયો, કંઈ સમજતો નથી, તમે એને સમજાવો કે લગ્ન કરે, એ પ્રમાણે મને વાત કરતા હતા. એટલે હા, એના અનુસંધાનમાં વાત કરું છું આપની સાથે. હા, એવું બધું ચાલતું હતું. એટલે જો હવે કંઈ ક્યાં દૂરનો છોકરો એને કશી લેવાય નહીં દેવાને, ત્યાં સમાચાર પહોંચી ગયા આ છોકરો બગડી ગયો છે, પહેણતો નથી, જીવન બગાડી નાખે છે. એટલે આવું પછી એ બધા પાછા મને કહેવા આવે કે તમે મા બાપને આવા દુઃખો આપો છો, એટલે એવા આમ બધા ઘા વાગે ને. એ પીરિયડમાં પછી ઘરમાંથી કાઢી મૂક્યો ને, એ દાડ તો માસીબાન ઘેર, નીરુબેન ઘેર ત્યાં જતો રહો. પછી તો અમે અહીંથી ત્યાં જવું, ત્યાંથી ઘરે હોઉં, નિશાળેથી નિસ્ત્રી જવું પાછું ઘેર, એટલે બીજું તો ફાવે નહીં દુનિયામાં કે. એટલે પછી ત્યાં જતો રહ્યો. પછી અમારી બાજુમાં એક બીજી રૂમ હતી, એ બીજી રૂમમાં પછી એકલો રહેતો હતો. અને માસીભાઈ વડોદરા ગયા હોય એટલે ત્યાં એકલો હોય એટલે કોઈ હોય જ નહીં, ત્યાં કશું દૂધ ને પૌવા ને વઘારેલું ભાત ને ખીચડી કંઈ ખાઈને દાડા ખેંચ્યા કરવાના. પણ એવા 3 મહિના એવા ગયેલા ને ત્યારે આ જબરજસ્ત આ બેક હતું આખું, તે વખતે આખો દાડો આ ચિંતન. એટલે દાદા સાથે તો દાદા ભગવાન એટલે વિતરાગ પરમાત્મા એટલે બીજી વાત તો ના થાય, નિરૂમા સાથે ફોન થાય કે કંઈક વાતો થાય અને હિંમત આપ્યા કરે, ચાવી આપ્યા કરે. તે પીરિયડમાં આખું આ, અને તે જ પીરિયડમાં દાદા કહે છે ને જાગૃતિ વધી તો એકલું આત્મા આત્મા થયા કરતું તે દાડે. એટલે આ દાદા કહે છે ને ડિપ્રેશન એ આત્મા ખુલ્લો થવાનું મોબારું છે, આત્મામાં પેસવાનું મોબારું છે. તે બહુ સાયન્ટિફિક લાગે આખું કે આ તક ઝડપી લીધી હોય તો બહુ ઉઘાડ થઈ જાય એવું છે. એ પીરિયડ આખો એવો ગયેલો આખો. પછી 3-4 મહિના પછી ફાધર કહે છે કે હવે તારી બાને ગમતું નથી, તું પાછો આવી જા ઘરે, બોલાવા આવ્યા. પછી તે વખતે એમ થયું કે એટલે ફાઇલથી દૂર રહીને પછી સેટ થઈ ગયું હતું કે હવે આમ જિંદગી કાઢવાની આપણે કાઢીશું, મારે તો આજ આ દિશામાં જ જવું, તો આત્માની દિશામાં. આવું 3 વાર અમે કાઢી મૂક્યા હતા, 1 વાર નહીં 3 વાર કાઢ્યા હતા. તોય પછી બોલાવે એટલે પાછું કે હવે તો ફાઇલની વચ્ચે રહીને વિતરાગ થવું છે. હવે ફાઇલ ના હોય ને આપણે વિતરાગ રહી શકતા હોઈએ, આત્મામાં રહી શકતા હોઈએ, તો સેકન્ડ ઓલ્ટરનેટ કે ફાઇલની સાથે રહી અને વિતરાગ રહેવું છે, એમ કરીને પાછો જોઈન્ટ થયો. પણ પછી તો મોહ બધા ઉછાદ ઉડી જ ગયા હતા કે ભાઈ હવે આ જોડે બધા એટેચમેન્ટ ખરું પણ સુપરફ્લ્યુઅસ, નહીંથી હવે આ જ મોક્ષનું જ કામ કાઢી લેવું છે. એટલે લાગે છે બધેથી છૂટો પડી ગયો હોય અને
જબરજસ્ત આત્માનુંમાં ઘૂસી જાય એવો સ્કોપ હોય છે તે વખતે. એટલે શું કર્યું, જ્યાંથી તરછોડ વાગી ને ત્યાંથી એટેચમેન્ટ નીકળતું ગયું. એક મોટો પ્લસ પોઈન્ટ એમાં આવ્યો હતો, આત્મામાં પેસી ગયા. પ્લસ પોઈન્ટ એક સરસ હતો, એને દોષ કોઈ દાડો નહોતા જોયા. ફાધર આટલું બધું બોલે, મધરનું થાય, કુટુંબવાળા બધા બોલે, એક એક વ્યક્તિ. દાદાનું વાક્ય મને પેલું હાજર જ રહેતું, કોઈ જીવ કોઈ જીવનામાં કિંચિત માત્ર ડખોડખલ કરી શકે જ નહીં. મારો જ હિસાબ છે, નિમિત્ત છે, નિર્દોષ છે. મને સત્સંગમાં રોકી પાડે એટલે કેવો, આમ ચાર ચાર દાડા, આઠ આઠ દાડા જવા જ ના દે, ઘરમાં બેસી રહે, ત્યાં શું દાટ્યું છે આમ છે ને, બહુ ખરાબ શબ્દો બોલે. પછી બેસી રહું, ઘણી વખત તો ચપ્પલ પહેરીને ચાલવા માંડું. પછી કોઈ વખત બેસી રહું ઘરમાં, ત્રણ દાડા બેસી રહું, ભારે તપ લાગે. તો એમનો દોષ નહીં જોવાનો, એમનો દોષ 100% નિર્દોષ, શુદ્ધાત્મા જ જોવાના. મારે છૂટવું છે, મારો હિસાબ છે. જો મેલેરિયા આવ્યો હોય તો કોનો વાંક કાઢું. એકવાર તો દીપકભાઈ અમારી ત્યાં મિસ્ત્રી બિલ્ડિંગમાં બેઠા હતા, અમે બધા બેઠા હતા, એટલે અમે એના ફાધર આવ્યા સવારના, ચાલ દીપક ઘેર ચાલ, કે ના તું ઘરે જ હતો. ના, સાંજે રાત્રે સત્સંગમાં. ના ના, એ છોકરી જોવાની. એક જ સવારે, ના એ એક જ સાંજે, એ તો હા બે વખત બનેલું એવું. બે છોકરી જોઈ? ના, એટલે મેં કે નથી જોઈ, એ લઈને આવેલા. છોકરી વાળા તો ઘરે આવી ગયા હતા, છોકરી વાળા ઘરે આવી ગયા હતા લઈને, છોકરીની સીધી લઈને જ આવી ગયા. ને એ વખતે શું થયેલું, હું તો સવારે 6:30 ઘરેથી નીકળી જતો જોબ માટે, અને એ લોકો 7:30 આવી ગયા હશે ઘરે. એટલે મને તે દિવસે મારે કંઈક મુલુંડ ને કંઈક મિલોમાં જવાનું હતું, રાત્રે 11:30 ઘરે આવ્યો હોઈશ. એટલે પેલા લોકો રાત્રે 9 વાગ્યા સુધી રાહ જોઈને પછી જતા રહ્યા, એટલે પુણ્ય એ બચાયો. પછી બીજી વખત આવેલા ને તે સાંજે સત્સંગમાં હતો, અને બાપા આવ્યા કે છે હમણાં હમણાં ચાલ, પેલા આવ્યા છે. મેં કોણ આવ્યા છે? તો કે પેલા છોકરીવાળા. મેં કીધું તમને કેટલી વાર કહ્યું છે કે એ લોકો ના પાડી દો, એને કહો જતા રહો, અમારો છોકરો ના પાડે છે, આમાં પડવાનું નથી. તો કે આવું જ પડે, આપણે કહે ને કે હા પાડવી કે ના પાડવી આપણે પછી નક્કી કરી શકાય, પણ હમણાં એ લોકો ઘરે આવ્યા છે, આપણે બેસવાનું, વાતો કરવાની, પછી આપણે ના પાડી દઈશું. મેં કીધું પછી ના પાડવાની કરતાં પહેલાં ના પાડીએ શું ખોટું, હમતો જ નથી. પછી તો ઉગ્ર થઈ ગયા, સારું ચાલો. એટલે આગળ ને હું પાછળ પછી ચાલ્યા. એને લાગે પાછળ આવે છે, ધીમે ધીમે જવું આમ. પછી કે લાંબુ તો ચાલે નહીં, કે કઈ રીતે વડવું, કઈ રીતે ઝઘડો કરો, એટલે એ આમ ગયા, હું આમ જતો રહ્યો. એ ઘરે ગયા, પાછળ દેખાયો જ નહીં, કે છે આવો ના આવો છે, કે છે નાસી જ ગયો. પછી તો ગોળ ફરી 1.5 કલાકે આમ ફરી આખા દાદર ચક્કર મારીને પછી એમને ત્યાં આવી ગયો, નિર્વેન ઘેર પહોંચી ગયો. પછી ફરી છોકરીવાળાને બોલાયા જ નહીં એમણે, બાપાની આબરૂ ગેટ આબરૂ બગાડી નાખે એવો છે. ફાવે નહીં ને હવે શું, એક એક છોકરી હવે એને એમને કઈ રીતે સોલ્યુશન લાવો, ઉપાધિ બોલાવશો નહીં ઘરે, અને મને જરાક જોવામાં શું વાંધો. અરે જોવાથી થોડી હોળી જોવાથી કઈ દાઈ જવાય છે. હા પણ એ આ હોળી તો હારી, પણ પેલી ચોંટી પડે તો પેલી હોળી નથી ચોંટવાની, એની ખાતરી હોવાની, ખાતરી બાતરી નહીં. એટલે પછી તો ગમે તેમ કરીને ટાળી જ દેતો હતો. ત્યાર પછી ફાધર બોલાયા જ નહીં. પછી તો 5-7 વર્ષ પછી તો એક ભાઈ પરણ્યો, એટલે એક તો ભાઈ પરણેલા, બીજા પરણ્યા. ફાધર કહે છે આ મોટો પરણ્યો, એની બહુ એને લઈ ગઈ, કહે છે બીજાને પહેણ તો એની બહુ એને લઈ ગઈ, કે છે તું રહ્યો મારી સાથે સેવા કરવા, ના પહેણ તો સારું થયું, કે છે. અને પછી તો બહુ ફેરફાર થઈ ગયો હતો. તું જ મારો ગુરુ, તે જ સારા રસ્તે મને ચડાયો, મોક્ષના માર્ગે ચડાયો, બહુ પોઝિટિવ થઈ ગયા હતા. તો એ રહી રહીને પેલી મમતા કુદાકૂદ કરે એમની. દાદા ઠેઠ એમને સ્વપ્ન એમ જાગ્રતમાં જ, અને દાદા હાજર થઈને કહે છે અરે મોક્ષે જવું છે કે રખડવું જ, કે છે એમ કરીને ઠપકાર્યા દાદાએ. દાદાએ છોટે પછી ટેક ઓવર કરી લીધું, એમને વાળ્યા બરાબર. પછી તો એ આવેલા 80s, પછી તો સત્સંગમાં માફી માગવા આવેલ. છેલ્લે એમના એક મૃત્યુના 4-6 મહિના પહેલાં દાદરમાં એક જ્ઞાનવિધિને દિવસે આવેલા, જ્ઞાનનો જન્મદિવસ હતો ને, અજન્મા જન્મ વખતે નિરૂમાની માફી માગી, બધા મહાત્માની માફી માગી,
મારી પાસે દીપકભાઈને તો લાંબા સાષ્ટાંગ પ્રણામ કર્યા બધાની વચ્ચે. પ્રતિક્રમણ બધા કર્યા, ચોખ્ખા થઈ ગયા, એ ચોખ્ખા થઈ ગયા, છૂટો કર્યો મને. આ ડિપ્રેશન જાણે બહુ જબરજસ્ત ભોગવટો આવે આમ. બે ચાર ફેઝ આવી ગયા હતા, પણ ફાયદો આ જ્ઞાનથી જ બહુ ફાયદો થયેલો. એક જ પેલો અહંકાર બળે છે, મોહ બળે છે, એ જબરજસ્ત રીતે એક વખતે. હે મધરનું શું એમ કે? મધરનું શું? મધર એક્સપાયર થઈ ગયા હતા પહેલાં. મધર 81માં એક્સપાયર થઈ ગયા. એટલે આ તો ફાધરનો ઝઘડો તો 77-78 સુધી. દીપકભાઈ, તમને ઘરેથી કાઢી મૂક્યા, નિરૂમાએ કહ્યું 3 વાર કાઢી મૂક્યા, તો તમને જરા પણ અહંકારમાં કોઈ પ્રોબ્લેમ જ ના આવ્યો? કયું જા તો નીકળી ગયો, આવ્યો તો આવી જા તો આવી જા, કશું ઉઠ્યું જ નહીં. હા, એટલે હવે ના પાડે છે તો શું કરવાનું હવે? હા, નહીં ખસે એવું દાદાગીરી ફાવતી નહોતી. આમાં બીજી રૂમ હતી અને નીરૂબેનનું ઘરે હતું એમની. પણ હવે તમે ગાડી મૂકો છો તો હવે નથી આવતો એવું કશું નહીં? એવું ખબર નહીં, તે વખતે કશું નહોતું થયું મને. હું આમ જ નહીં કર્યું, મને તો આત્માનું ચિત્ત, મારું તો નોનસ્ટોપ આત્માનું ચાલતું હતું તે વખતે. એ સારો પીરિયડ હતો એવો, વર્ષોના વર્ષો એવું જબરજસ્ત કહે ને પેલું, આમ દાદાની વાણી વાંચું પછી બે ચાર વાક્ય લઈને આખો દાડો ચાલ્યા જ કરતું હોય, ખબર નહીં શું નોનસ્ટોપ આત્માનું ચાલતું હતું. આત્મા શું હશે ને, કેવો હશે ને, કેવી થઈ જવાય ને, વ્યવસ્થિત શું, ફાઇલ શું, સ્થૂળ સંજોગ, સૂક્ષ્મ સંજોગ, આ શું, તે શું, આખો દાડો. એટલે આ મને કાઢી મૂકે તો પછી થોડી વાર પછી આમ ગયા પછી મારું પેલું ચાલવું જોઈએ મશીનરી આત્માનું. એટલે મને આનું દુઃખ એ નહોતું ને એનું બહુ સુખ એનું. દુઃખ એટલે પેલું હોય, મારા નિમિત્તે એમને દુઃખ રહ્યા કરે છે, મારાથી કંઈ એમનું સોલ્યુશન આવ્યું નથી, મારી ઈચ્છા નથી એમને દુઃખ આપવાની, એનું બહુ પ્રતિક્રમણ કર્યા કરતો હતો. ક્યાંય અહંકારને આટલું પણ ટચ? એટલે મને એવું નથી કે મને કેમ કાઢી મૂક્યો ને હું શું કરી નાખું, એવું કશું નહીં. હવે આત્મા તરફ જાઓ. ના, એવું નહીં દીપકભાઈ, પણ કેમ કાઢી નાખ્યો એ તમારી પ્રકૃતિમાં. એટલે આટલું જ હતું ને કે તું પરણતો નથી ને ઘરમાં બધું ભારે પડે છે અમને એમ. હા, પણ તારે તમે ઘડીવાળી પીવડા ને આખો દાડો તું સત્સંગમાં જ પડી રહે છે, તારા ઘરમાં ટાંટિયો ટકતો જ નથી. હું દરેક વખતે દરેક વર્ષે મારો પ્રોગ્રેસ હતો, ભણવામાં પ્રોગ્રેસ હતો, કમાવામાં પ્રોગ્રેસ હતો, જોબના બિઝનેસમાં બધી રીતે પ્રોગ્રેસ હતો. દર વર્ષે 50,000 લાખ રૂપિયા વધારે કમાયા કરતો હતો. પણ એમને બધું એ બધું બરોબર, તું આ સત્સંગમાં કેમ જાય છે? બસ રહી રહીને આખો દાડો એ જ. એટલે સત્સંગમાં કેમ જાય છે ને પરણવાનું કેમ નહીં, બસ બે જ માથાકૂટ કર્યા કરે. આ મારે છોડવું નહોતું એટલે ઘર્ષણ ચાલ્યા કરતો હતો. નિરૂમા, એમને કયા હિસાબે પેલો અહંકાર ટચ જ નહીં થયો હોય? એટલે મારી ભૂલ ભોગવે તેની ભૂલ. એટલે દાદાનું જ્ઞાનથી જ ફિટ થતું હતું. એમનો દોષ નથી, મારો હિસાબ છે, નિમિત્ત છે, નિર્દોષ છે, અને મારો મને કહે છે તો મારો હિસાબ એમની સાથે નથી, હવે બીજે રહીશું થોડો વખત. પણ પછી પાછું બોલાવે નિરૂમા તો નોર્મલી અમારા જેવા તો પાછા સામુય જોવાય ના જાય, બાપ હોય કે બાપના બાપ હોય. કારણ કે 9 વખત ગાડીમાંથી ઉતારી નાખે એટલે પતી ગયું. એને 9 વખત ઉતારે અને 9 વખત બેસાડે તો શું થવું છે? 3 વખત થયું હતું. એટલે એ તમે ફિટ કરીને તમે બીજું દાદાનું આજે આટલું જ જ્ઞાન જ આધાર હતો. અને આ દાદાની સાથે નિરૂમા સાથે પેલો વાતો ચીતો થાય એટલો સત્સંગ. આખી એમના તરફથી કોઈ દાડો નેગેટિવ નહીં એમનું જોવાનું. હા, એમની દ્રષ્ટિ છે, એમને એમનો વ્યૂ પોઈન્ટ છે ને. એક ફાધર તરીકે એમને એમ જ કે આવી રીતે જ જીવન હોવું જોઈએ ને આમ જ જીવનમાં સુખી થવાય. આગળની વિચાર જ નહોતો ને કે મોક્ષ હોય છે ને મોક્ષ બ્રહ્મચર્ય હોય, એ શક્ય જ નથી એમ આપણા લોકોથી. આ તો તું દીક્ષા લઈ રાખી. એટલે એવી દ્રષ્ટિ હતી એમની એમાં, એટલે એમનો દોષ નહોતો એમ. એટલે આપણે આની ઉપર આગળ વધીએ. હવે આત્મા પ્રગટ થવાની અણી છે ને, આ આત્મામાં પેસવાનું મોબારું છે ડિપ્રેશન. એટલે આ સંસારમાં મુશ્કેલી, આ તો નાની નાની વાતમાં અમથા અહીંથી ઉઠાડીને ખસેડે ને તોય ઊંચું નીચું થઈ જાય. તો સહેજ અહંકારને ઠેસ વાગી ત્યારે આત્માનો લાભ ઉઠાવી લેવાનો. આપણું ધાર્યું ના થયું કે આપણી કોઈ વાત ના માની, સફળતા ના મળી કે નિષ્ફળતા મળી, બધી વખતે જે ભોગવટો આવે છે એ ડિપ્રેશન કહેવા માગીએ છીએ. ડિપ્રેશન એટલે અહંકાર એલિવેટ થયેલો, એ પછડાયો, એ માનમાં એલિવેટ થાય, અપમાનમાં ડિપ્રેસ થાય. એ પીરિયડમાં
કોઈને દોષિત જોયા વગર પોતાના આત્માની જાગૃતિમાં પેસવા જેવું છે કે આ જેને ભોગવટો આવે તે મારું સ્વરૂપ ન હોય. આ છે ને આમ આગળ આવે છે, આવશે તપનું, આ તપ તપનો પાયો છે. અહીંયા આગળ આવ્યું ને ડિપ્રેશન એ તપ કહેવાય, ચોખ્ખું કહે છે તપમાં આત્મા, એમાં આપણે લઈશું. આપણે નેક્સ્ટ પાનામાં જ આવે છે. પછી આગળ વધ બેન. પ્રશ્ન કરતા, નાની પુરુષ બળ આપે ને દાદાશ્રી? નાની પુરુષ તો બધું બળ આપે, પણ તોય પોતાની સમજણે જ ચાલે, ગાંડા કાઢે, ડિપ્રેશનની દવા કરે. ઓહો હો, દવા કરી ડિપ્રેશન તો મોટામાં મોટું આત્મા પ્રગટ થવાનું મોભારું છે. ઉલટું મહી ડિપ્રેશન ના આવતું હોય તો કોઈકને કહેવું કે મને વઢો, સાથી મને વઢો એમ કહેવાનું. ડિપ્રેશન આવે એટલા સારું, ડિપ્રેશન આવે તો મને આત્મા જડે, તો નિધિ ધ્યાસન પ્રગટ થાય, નહીં તો પ્રગટ જ ના થાય. આ તો બધું ડિપ્રેશનમાંથી આત્મા જડેલો છે. તે ડિપ્રેશન આવે ત્યારે કહે બીજે આવો કહીએ, ઉપાય નહીં કરવાનો. ડિપ્રેશનનો ઉપાય કર્યો એટલે એને તે ઘડીએ આત્મા પ્રગટ થયો, તે ઘડીએ બારણા બંધ કરી દીધા. એ હજ જાણતા નથી. ઘણા ઘણા લોકોને આ જ્ઞાન મળ્યા પછી ડિપ્રેશન જતું રહે છે. કેટલા વર્ષોથી ગોળીઓ ખાતા હોય છે, એ ગોળીઓ બંધ થઈ જાય છે. ડિપ્રેશનની એન્ટી ડિપ્રેશન્સ લે ને એ બંધ થઈ જાય છે. શું ઘણા લોકોનું એવું છે. અરે હમણાં તો એક ભાઈ આવ્યો હતો, તો ત્યાં દાદા દર્શનમાં, આપણે અમદાવાદના મહાત્માને ખબર હશે, મહાત્મા જ હતો, નવો જ હતો એ. એટલે લગભગ 2-3 વર્ષથી એને ડિપ્રેશન હતું ને ગોળીઓ એવું બધું ખાતો હતો. પછી એમાં આપણી દાદાવાણીમાં એક આ ચેપ્ટર આવું જ કંઈક આવ્યું હતું. દાદાએ કહ્યું કે એટલે ડિપ્રેશનમાં તું ગોળીઓ ખાસ, એના બદલે તું બે બોલને ધમધમાઈને કલાક, હું અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું, બધું તારું ડિપ્રેશન જતું રહેશે, કે સંગોળી બોળી બધી બંધ થઈ જશે. તો પેલા એ તો જેવું આ વાંચીને ત્યાંથી ધમધમાઈને ચાલુ કર્યું, અનંત શક્તિવાળો છું, અનંત દાદા દર્શન આવતા રસ્તામાં અનંત શક્તિવાળો છું, અને ઉપર ભગવાન પાસે જઈને બેઠો અને ધમધમાઈને બોલ્યો, અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું, બોલ્યા જ કર્યું અને બોલ્યા જ કર્યું. તે ભાઈનું બધું મટી ગયું, ડિપ્રેશન બધું મટી ગયું. એટલું જ નહીં પણ એ છે તો ડાક્ટર પાસે પાછો ગયો અને કહે છે, લે આ ડાક્ટર તારી દવા તારી પાછી, લાય મારા 300 રૂપિયા પાછા દવાના. તે 300 રૂપિયા પાછા લઈ આવ્યો અને પછી કહે કે આ 300 રૂપિયા કહે છે કે મેં દાદાના જ્ઞાનદાનમાં આપી દીધા, કહે છે મટી ગયું, સારું થઈ ગયું. એક જ વાર ધમધમાઈના બધું ખ્યાલ હશે, દાદા દર્શનો આવ્યો હતો ને, હે અહીંયા આવ્યો હતો, હા અડાલે જ આવ્યો હતો, આડાલે જાય તો ત્યારે બોલતો હતો, સરસ એને અનુભવ થયેલો. ઘણા આપણે બહુ વર્ષો પહેલાં એક એક મહાત્મા હતા, અત્યારે છે એ મહાત્મા બોમ્બેમાં. તો એ છે તો આપણા એક બહુ જૂના મહાત્મા હતા, દાદા વખતના, દાદાના મુનિમજી હતા. પછી એ છે તો એમને રિટાયર થઈ ગયા એટલે પછી થોડી આમ રાજકોટથી પેલી ડાયાબિટીસની કંઈ દવાની પડીઓ મંગાવે આયુર્વેદની, અને પછી આપતા મહાત્મા લોકો જે આવે લોકોને હેલ્પ થાય એટલા માટે. આ ભાઈને ખબર પડી હશે, નવા જ હતા, એમને કોઈ વાત કરી એટલે ગયા પેલા ભાઈ પણ દવા લેવા ડાયાબિટીસની. પછી ડાયાબિટીસની દવા લેવા ગયો. પછી એને પછી વાત કરતા પછી પેલા એમને કહ્યું અલજીભાઈને કે મને ડિપ્રેશન પણ છે, 10 વર્ષથી મને ડિપ્રેશન છે, તમે મને એની દવા આપો ને કંઈ હોય તો. પેલા ભી કે એની દવા મારે પણ નહીં, તમે એની દવા ડૉક્ટર નીરુબેન અમીન પાસે જજો, કે છે દાદરમાં મિસ્ત્રી બિલ્ડિંગમાં રહે છે. તે પછી એ ભાઈ આવ્યા હતા આટલા ટાઈમ, આ અહીંયા જ છે કે છે તમને મળશે. તો એને લાગ્યું કે ડૉક્ટર નીરુબેન અમીન એટલે આ કોઈ ડાક્ટર હશે કે છે, દવા આપતા હશે ડિપ્રેશનની, એમ કરીને આવ્યા. ત્યારે તમારો તો સત્સંગ ચાલતો હતો, એ તો બેઠા સત્સંગમાં એમને સાંભળ્યા કર્યું એમને, પણ બિચારાને બહુ સમજણ નથી પડતી. પહેલી વાર આવ્યા હતા, થોડી વાતો તો કરી, પણ આમ આ બિચારા ડિપ્રેશનમાં હતા અમે હતા, એટલે સારું લાગ્યું એમને સત્સંગનું વાતાવરણ, પણ પછી બહુ ઝાઝી ખબર ના પડી. પછી એમણે વાત કરી કે મને આવું ડિપ્રેશન છે બેન, આમ છે તેમ છે, તમે શું દવા આલો છો કે છે મને. પછી અમે પછી સારું કહ્યું, અમારે તો દાદાની દવા છે કહ્યું. પછી અમે જ્ઞાનની વાત કરી, તમે જ્ઞાન લેશો તો સારું થઈ જશે, પહેલાં પહેલાં તમે આ
વિધિ કરો એટલે એમને પછી ત્યાં દાદાને ફોટા આગળ માથું મુકાઈને એમને વિધિ કરી આપી અને દાદા ભગવાનના અસીમ જે જયકારો બોલાવડાવ્યું. બીજું તો શું, તો ગયા ઘેર. પછી અમે પાછા થોડાક બહારગામ સત્સંગ માટે જઈને પાછા આવ્યા ત્યારે પાછા ભાઈ તો આવ્યા. આવીને પછી કહે છે કે બહેન, માં તમે જે દિવસથી તમે મને પેલી અસીમ જે જયકારો કરી આવ્યું ને વિધિ કરી આલી તે દારથી કહે છે મારો અસીમ જે જયકારો બંધ જ નથી થતું. કહે છે ચાલુ ને ચાલુ જ બહેન, સંડાસમાં એ ચાલુ જઈને હતા કે અશાતના 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 શું કરું બહેન, હું સંડાસમાં બંધ કરવા જઉં છું પણ બંધ નથી થતું, અંદર ચાલુ જ રહે છે. કે છે કેટલી અશાતના થતી હશે મારાથી. કહે છે પછી એમને સમજણ પાડી, ના ના આ તો લોકો ચાલુ કરવા માટે માથાકૂટ કરે ને તમે બંધ કરવા કરો છો. કશો વાંધો નહીં, ગઈ ભલે રહ્યું ગયું. પછી એમને આ બધું બંધ થયું, ડિપ્રેશન વિપ્રેશન જતું રહ્યું. પછી તો આથી ગોળીઓ બંધ કરી નાખી એમણે. પછી તો જ્ઞાન લીધું ને તો ફર્સ્ટ ક્લાસ આવે તો એને 13-14 વર્ષ થઈ ગયા આવે છે સત્સંગમાં આવતા હોય છે. એટલે આ ડિપ્રેશનનું ઘણાને જ્ઞાનની અસરથી થઈ જાય છે, પણ જ્યારે બહુ સિવિયર થઈ જાય ને એને પછી તો દવા લેવી જ પડે. શું પછી ત્યાં આગળ આ જ્ઞાન એટલું કામ ના કરે, દવા અને દુઆ બેવ જોઈએ. શું કહે છે બેન? જ્યારે એક વર્ષ સુધી મેં બહુ જ ગોળી ખાધી, બે બે દિવસે ઘેનની ગોળી પણ લઈને સૂઈ જતી, એટલું બધું ડિપ્રેશન આવતું હતું, રાતે ઊંઘ પણ ના આવે. પછી એક દિવસ બેસતો મહિનો હતો ને આ મારા મિસ્ટર છે તે ટીવીમાં તમને જોતા હતા, પછી ફોન નંબર વિઠ્ઠલભાઈનો કે મારે ચોપડીને થોડું લેવું છે એમ કે, તો કે બેસતો મહિનો છે તું આવે જ મારી સાથે વરાછા જવું છે. તો મેં કીધું બેસતો મહિનો છે એટલે તમે સાંજે રાખો, હું દર્શન પણ કરું, જૈન છે એટલે અમે બેસતે મહિને દર્શન કરવા જઈએ. તો મને કે ચાલ નિરૂમા કાલે આવવાના છે એ બેન બી મળી લઈએ. તો મેં કીધું કે મારે નથી આવવું, તમે તો કોઈ દિવસ વ્યાખ્યાનમાં કે કશે આવતા નથી, દેરાસર નથી આવતા, તમને જ્ઞાનની શું સમજ પડે, મને બધી જ્ઞાનની ખબર છે, મારે નથી આવવું, એવું મેં કીધું એ વખતે. પછી મને પાછા એ દુકાને ગયા ને વિઠ્ઠલભાઈનો ફોન આવ્યો કે વીરેન્દ્રભાઈ નીકળી ગયા છે. મેં કીધું હા એ તમને મળવા આવ્યા છે વરાછા. તો પછી પાછો ફોન આવ્યો દુકાનેથી કે તું આવવાની છે તો આપણે સાંજે નિરાતે જઈએ. હું ગઈ સાંજે, વિઠ્ઠલભાઈ મને બેસાડીને મને કે બેન આવું સરસ છે આમ છે તેમ છે, હું તો એકદમ ધ્યાનથી 10-15 મિનિટ વિઠ્ઠલભાઈને સાંભળવા માંડી. પછી મેં કીધું કે તમે જૈન છો? તો કે ના. તો મેં કીધું મને જ્ઞાન નથી, તમને એટલું બધું ક્યાંથી? પછી કે બેન કાલે આવવાના છે નીરુબેન. તો મેં કીધું સારું, પછી હું આવી વરાછા તમારો સત્સંગમાં ને આગળ બેઠેલા ને તમે વીરેન્દ્રભાઈને મીનાક્ષીબેનને લીધા પહેલાં, બીજે દિવસે મેં જ્ઞાન લીધું તમારું, ત્યારથી મેં એક પણ ગોળી ખાધી નથી આજ સુધી, એકદમ મારો તાપ શાંત થઈ ગયો આજ સુધી, ડિપ્રેશન નહીં કાંઈ નહીં. પછી મેં તમને મારી ફાઇલની વાત કર્યો ને તમે મને કીધું કે એને માટે તો પેદા થઈ ગઈ છે, તું શું કામ ચિંતા કરે, મેં ચિંતાએ છોડી દીધી બધી અને તમારા જે સત્સંગ જ્યાં જ્યાં હોય ત્યાં બધે હું પહોંચી જાઉં. અને એકદમ શાંત થઈ ગયું મન મગજ બધું શાંત થઈ ગયું, મો બી આવું છૂટી ગયો મારો બધો. અને એ દિવસે મને દીપકભાઈ બી મળ્યા હતા હિંચકા પર બેઠા મારી સાથે વિઠ્ઠલભાઈ ત્યાં, ને મને કે બેન મારો ઘાટકો પર પ્રોગ્રામ છે ને તમે આવજો ચોક્કસ સત્સંગમાં. ત્યારે મને ખ્યાલ જ નહીં કારણ કે મેં આમાં પડી જ નહોતી ને, ત્યારે મેં દીપકભાઈને જાણ્યા જ નહોતા, મને એમ કે આપતો પુત્ર હશે કોઈ. અને જ્યારે હું પર્યુષણ કરવા અહીંયા આવી ત્યારે દીપકભાઈની કેસેટો સાંભળી ત્યારે કે ઓહો આ તો માન છે, હું તો ગઈ જ નહીં, ત્યારે દીપકભાઈને મેં જાણ્યા એટલું બધું એમ. અને આજે 12 મહિનાથી એક ગોળી પણ નહીં ને કંઈ નહીં ને બધું પતી ગયું. એટલે 3-4 ડૉક્ટરોને બતાવતી હતી, ઘેનની ગોળીઓ ખાતી હતી અને આમને હું કહું મારી ફાઇલને હું મરી જઈશ. ને મેં તો બધું મારું એની પાસે ખુલ્લું કરી નાખ્યું કે હું હોઉં કે ન હોઉં, મારું આટલું આટલું છે, છૂપું હતું એ બધું ખુલ્લું કરી દીધું. હવે હવે પાછું વીરેન્દ્રભાઈને હવે પાછું ઢાંકી દો. આવું છે નિરૂમા તમારું જ્ઞાન દાદાનું છે. શું કહે છે બેન? કોઈ વાત ઘરમાં મને યાદ આવતી નથી, કોઈનો ફોન નથી કરતી, મને બિલકુલ મને ફોન કરવાનું મન જ નથી થતું. ડોક્ટર પાસે ગઈ તો કે તમારે 1 મહિનો તો બહારગામ ક્યાંય જવું પડશે ને રહેવું પડશે. મેં કીધું મારે જવું નથી, મને તો એક નિરૂમા મળી ગયા જ ને, ત્યાં મને બહુ શાંતિ મળી ગઈ છે, અત્યારે મને કોઈ વાતની કંઈ દુઃખ નથી, બહુ શાંતિ શાંતિ લાગી. શું નામ તમારું? શારદા. પુના મળે? હા. પુના જ રહો છો? ના ના, બોમ્બે પાર્લા. પાર્લા રહો છો? હેઠવાડો એટલે શું કહે છે કે આ ભોગવટો આવે ને બહુ,
ત્યારે આ બધું વિષય, કારણ કે બહુ બળતરા થાય એટલે વિષયમાં પડે માણસ, વિષયમાં પડે. નહીં તો પછી આ ટીવી ને સિનેમા ને હોટલોમાં ને કંઈ આમ ગમે તેમ ચેન ના પડે એટલે ગમે ત્યાં જાય પછી. તો કે એ અપેક્ષા કહેવા માગે છે. બહુ ડિપ્રેશન આવે ત્યારે ઉપાય કરે છે. ખરેખર ડિપ્રેશન વખતે જેમ કંટાળો આવે, ભોગવટો આવે, ત્યારે આમાં સુખ નથી એવું તારણ કાઢવાનું ને આત્મા તરફ જવું જોઈએ. એ પોઈન્ટ છે આખો. એ હદ જાણતા નથી કે આપણે ક્યાં આગળ સ્થિરતા પકડવી. મેં તો જાણ્યું સ્થિરતા પકડતા હશે ત્યારે કહે આ તો ડિપ્રેશન આવે છે, ત્યારે અમે ખાઈ લઈએ અઠવાડો. રસ્તે ગયા તો જે કોઈએ નાખી દીધેલું હોય તે થોડું ખાઈ લઈએ કહે છે. મેં તો સાંભળ્યું ને સજ્જડ થઈ ગયો, મારું માથું જડી ગયું. લોકોનો અઠવાડો નાખેલો તે ખાઈ જાય? પ્રશ્ન પેજ નંબર 135. પ્રશ્ન કરતા ના ખવાય. દાદાશ્રી આ કહે છે ને અમે તો ખાઈ જઈએ, કેટલાય અઠવાડા ખાઉં છું, ડિપ્રેશન આવે ત્યારે ખાઈ જઉં છું, એવું કહેતો હતો ને? પ્રશ્ન કરતા હા. દાદાશ્રી તો પછી હજુ એવું કરીશ? પ્રશ્ન કરતા ના, એવું નથી કરવું. દાદાશ્રી ડિપ્રેશનમાં તો વધારે રહેવું, હજુ તું આવ ડિપ્રેશન કહીએ, હું છું ને તું છે, તે ઘડીએ આત્મા જુદો પડશે હડહડાટ. એ તો પટ્ટી ઉખાડતી વખતે ઓય બાપ એ ઉખડે, શું કરવું પડે? ઉખાડ બા કહીએ છો વાળ સાથે જતી રહે પણ તો ઉખડે, આમ પટ્ટી ઉખડે નહીં ને રોજ લાય બળે, એ તો કંઈ ધંધો છે? પ્રશ્ન કરતા હા, અઠવાડો એટલે આપણે જ્યારે ડિપ્રેશન આવ્યું હોય ત્યારે આપણે લોકો પાસે આશ્વાસન ખળવા જઈએ, મીઠાડવું પડે, એટલે પેલો જે કંઈ બોલે ને તે આપણને મીઠાડું પાડી નાખે, એવું મીઠું લાગે. આને દાદા અઠવાડો કહે છે, એટલે આવો અઠવાડો તો ખવાતો હશે લોકોનો, એ પોતે જ બળતો હોય, એ ડિપ્રેશનમાં હોય તો આપણે બે શબ્દ બોલે ને તો આપણને જરા સારું લાગે. આ એનો અઠવાડો તું ક્યાં ખાસ કહેશે એવા અર્થમાં, એટલે આશ્વાસન ના લેવો એમ, કોઈની પાસે જઈને ખવાય નહીં એમ છે. પ્રશ્ન કરતા દાદા પણ એ તો અહંકાર થયો ને? દાદાશ્રી એ તો ડિસ્ચાર્જ અહંકાર છે, આમાં ચાર્જ અહંકાર તો હોય જ નહીં ને. તું તારી બુદ્ધિથી ના ચાલીશ, આમ તો માર ખાઈ જઈશ, પ્રોટેક્શન ના કરીશ. ડિપ્રેશન તો આ ભગવાન થવાનું એક મોટામાં મોટું મોબારું છે. મહી ગમરોળ થયું હોય, મહી બિલકુલ ચેન ના પડે, મહી આમ આમ થયા કરતું હોય તે વખતે ચાલો બધા છેટા બેસો કહીએ, એની સાથે બધા છેટા બેસી જાય, હડહડાટ જાય છે કે નહીં? કે બધા ખસ્યા હડહડાટ, ડિપ્રેશનમાં કેમ આવે બળ્યું? આવું ગાજો રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે, રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે, મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે. એવું જરાક ખોંકારીને બોલીએ ને તો પેલા ટાળા પડી જાય. આ ડિપ્રેશન આવે ને એટલે કહીએ બીજા આવો, લઈ ના જાય આપણને, આત્મા તો ત્યાંનો ત્યાં જ છે ને, એ બીજા આવો ભેગા થઈને આવે એટલે આ દાદા મળ્યા છે ને તે દાદાએ બેંકમાં પાર વગરનો માલ છે, હું તમને પેમેન્ટ કરી દઉં, દાદાએ બેંકમાં ખોટ નથી. જનરલી મહાત્માઓને ક્યાં થાય પ્રોબ્લેમ, ભૂલ ક્યાં ખાય, કે આ જ્યારે આવું આવે ને કંઈ પણ પ્રતિકૂળ સંજોગ આવે, અપમાન આવે કે ખોટ આવે ધંધામાં કે બીજું ત્રીજું આવે કે બહુ જોડે પ્રોબ્લેમ થાય કે છોકરા જોડે થાય કે હસબન્ડ વાઈફ થાય, કંઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવે ને ત્યારે આજે આ રીતે આવો આપણે એને ઇન્વાઇટ કરવાને બદલે, વેલકમ કરવાને બદલે માહિતી એમ જ થાય કે ક્યારે જાય, બાપરે નથી, આ ક્યાંથી આવ્યું, આ નથી સંતોતું, આ ના હોય તો સારું, અરે આ ક્યાં કઈ રીતના આવ્યું, કેમ કરીને જાય, ક્યારે જાય, એમ જ ચાલ્યા કરે, ઊંધું ચાલે. દાદા સીધું કહે છે કે પેમેન્ટ કરી દો, દાદા એ બેંક ખુલી છે અત્યારે ને, આપણા હાથ પગ ચાલે છે, ગાત્રમાં જોર છે, ત્યાં સુધી આ જે આવે છે બધા મરતાવાળા એના પેમેન્ટ કરીને છૂટી જાઓ, એને બદલે આપણે ઢીલા પડી જઈએ ને એને ધક્કા મારીએ. ઉઘરાણી લઈને આવ્યો હોય ને તો આપણે એને ધક્કા મારીએ ઠેલીએ, કોની ભૂલ, આપણે જ ભૂલ ખાઈએ છીએ, શું બતાવી દો ને.
એના માટે આટલી સરસ દાદાની દાદાએ બેંક ખુલી છે, આટલો ફાઇન જ્ઞાન મળ્યું છે, એટલી અંદરની શક્તિ એ પડી છે. તો આવા સંજોગોમાં શક્તિને વધારે પ્રગટ કરવાનો આવી છે. એમને એમ આવતું નથી, ક્યારેક આવે આવા પ્રોબ્લેમ, મારા સંજોગો આવે ના આવે એવું નહીં, પણ આવે ત્યારે આપણે હિંમત હારી જવા નથી. ત્યાં સિંહના સંતાન થવાનું છે. શું કષ્ટો સદા કંપાવજો, આપણે કાંપી નથી જવાનું, કષ્ટોને કંપાવવાનું છે. એવું દાદા સરસ સમજાવે છે. જ્ઞાની પુરુષ મળ્યા, અક્રમ વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાની છે, ખાવા પીવાની છૂટ, બધુંય છૂટ, પણ આ પણ આવું આ એ બળ્યું કંઈક આવું કંઈક એ આવ્યું ડિપ્રેશન. તે ડિપ્રેશનથી ગભરાવ છો? પેજ નંબર 136. બોમ્બ પડવાનો હોય તો અહીં પેટમાં પાણી ના હાલવું જોઈએ, તે આ ડિપ્રેશનથી ગભરાય? અરે રે, બોમ્બ પડવાનો હોય તે પેલી ઝિયા કહે છે બોમ્બ પડવાનો છે, ત્યારે કહે ભાઈ જ્યારે પડવા હોય તો પડબા, તું છું ને હું છું, તું પડનારો છો ને હું જાણનારો છું, પડનાર દાજે, જાણનાર કોઈ દાડો દાજે નહીં, ગમે એટલી હોળી સળગાવે ને તે હોળી જોનારની આંખ કંઈ દાજે નહીં, એટલે આત્માને તો કશું અડે જ નહીં. આત્મા તો બોમ્બની આરપાર રહીને ચાલ્યો જાય પણ અડે નહીં કશું, એવો આત્મા તમને મેં આપ્યો છે. રૂમમાં બે ચાર મચ્છરા જોયા હોય તો કહેશે બળ્યા મચ્છરા છે, મચ્છરા છે, અત્યારથી જ મચ્છરાનું ગાયા કરે તો આખી રાત ઊંઘ શી રીતે આવશે, અને આ ઓરડીમાં જ સૂઈ જવાનું છે. અલ્યા, મચ્છરે નથી ને મચ્છરનો બાપે નથી, અને જમીને ઓઢીને સૂઈ જવાનું, એ તો કડવાના હોય તો કડો કહીએ, તમારો હિસાબ હોય એટલું લઈ જજો, બીજો હિસાબ વગર કોઈ બહાર કોઈ લઈ જવાનો નથી, અને નહીં તો રડશે તેનું એ લઈ જવાનો છે, અને હસતાનું એ લઈ જવાનો. રડે એને છોડી દે ના છોડી દે, એ રડતાનું એ લેવાના, ત્યારે હસી હસીને પાને મૂવા, અત્યારે જમાડું છું તો હસીને જમાડને મૂવા, આટલા બધા જમી તો જવાના છે, એ મચ્છરા નહીં જમી નહીં જવાના, ને શી ગુચ આ માટે. મહી આત્મા જુદો પ્રગટ કરી આપ્યો, જુદો કરી આપ્યા પછી એ અહંકાર એકાકાર હોય ત્યારે તો મહી જરા ગૂંચવાડો થાય, પણ આ મેં છૂટો કરી આપ્યો, સાવ છૂટો કરી આપ્યો, ને પછી આવી બૂમો પાડીએ એ દાજ્યો દાજ્યો ત્યારે મૂઆ, એ તો તને એ હતી જ ને ટેવ, એ ટેવ છોડવાની છે હવે. શુદ્ધાત્મા જુદા પડ્યા પછી પરિષ ઉપસર કોને અડે? ચંદુભાઈને અડે. પાછા ચંદુભાઈ ગભરાય ત્યારે આપણે કહેવું હું છું તમારી જોડે, ગભરાશો નહીં. પ્રશ્ન કરતા, હિંમતે મરદા તો મદદે દાદા, આજે સરસ વાક્ય નીકળ્યું. દાદાશ્રી, હા એ તો લોકોને ડિપ્રેશન આવે, તમને શાના મૂવા ડિપ્રેશન આવે, તે આપણે ડિપ્રેશન હોતું હશે? પેજ 137. પ્રશ્ન કરતા, ડિપ્રેશનનું રૂટ કોઝ શું દાદા? ડિપ્રેશન આવવાનું રૂટ કોઝ શું? દાદાશ્રી, નબળાઈ પોતાની, બીજું શું? પ્રશ્ન કરતા, કેવા પ્રકારની નબળાઈ? દાદાશ્રી, બધા પ્રકારની, પોતાની આમ દાનત ચોર એટલે ડિપ્રેશન જ આવે. પ્રશ્ન કરતા, એક્ઝેક્ટ શબ્દ છે દાદા? દાદાશ્રી, દાનત ચોર નથી ને નિખાલસપણું છે એને ડિપ્રેશન શાનું? ભોગવવાની ઈચ્છા છે માટે ને, ઈચ્છા ના હોય એને શાનું ડિપ્રેશન આવે? નિરીક્ષકને, આપણે આત્મા થયા તો ઈચ્છા હોય નહીં, નિરીક્ષક હોય. એક સેટબેક આવે છે ને માટે કંઈક ઈચ્છા હોય તો જ આવે ને. આશા નિરાશા, આશા હોય તો જ નિરાશા આવે, આશા જ ના હોય ક્યાં પ્રોબ્લેમ છે. બરકત વગરનો ચંદુ પહેલેથી જ 137. આત્મા થઈને આત્મા બોલો, આત્મા થઈને વર્તો, એટલે પછી વાંધો નહીં, ભાંજગઢ નહીં. પ્રશ્ન કરતા, એટલે શું બોલવાનું? દાદાશ્રી, ચંદુલાલ શું કરે છે એ બધું આપણને ધ્યાનમાં રહ્યા કરે, ને ડિપ્રેશન આવ્યું તો જાણવું કે આત્માને થતું નથી, આત્માને ડિપ્રેશન હોય નહીં. પ્રશ્ન કરતા, હવે આ ડિપ્રેશનને જાણે એવું બને ખરું? દાદાશ્રી, હા એવું બને ને. પ્રશ્ન કરતા, તો ડિપ્રેશન જે બની ગયું એ શું છે? એટલે એક વખત આત્મા તરીકે રહેવામાં? દાદાશ્રી, ડિપ્રેશન આવ્યું એટલે અત્યાર સુધી એ બાજુ રહેતો હતો, તે ત્યાંથી ઓચિંતું છૂટવા માંડ્યું હવે. પેજ 138. પ્રશ્ન કરતા, એટલે એની અસરમાં ડિપ્રેશન આવ્યું? દાદાશ્રી,
હા આવ્યું, પણ હવે ફરી વધારે વારે ઘડીએ જુદો થાય એટલે ડિપ્રેશન બંધ થઈ જાય. પ્રશ્ન કરતા, પછી એકે વખત ડિપ્રેશન પરિણામ થાય નહીં? દાદાશ્રી, પછી એકે વખત થાય નહીં, પણ છતાં હમણાં એ તો 5-7-10 વખતે આવી જાય. પ્રશ્ન કરતા, પણ એ આવી જાય તે વખતે જાગૃતિ ચૂક્યા જેવું કહેવાય? દાદાશ્રી, ના એવું કંઈ ચૂકે નહીં, એ પરિણામ છે પહેલાંનું. આ અમે કોઈ ફેરો કહીએ તને આ નથી આવડતું એટલે પેલી બાજુથી એણે ઉઠીને શુદ્ધાત્મા થઈ જઈને આ ચંદુલાલને જોવા અને ઉલટું આપણે ચંદુલાલને કહેવા લાગવું કે તારામાં કશી બરકત નથી, આવડત નથી. પ્રશ્ન કરતા, હવે એ જે સાંભળતી ઘડીએ જો આ વાક્ય રહે ને તો ડિપ્રેશનની અસર નથી હોતી? દાદાશ્રી, હા આપણે કહીએ કે તમારામાં બરકત જ નથી, આ લોકો ખરું કહે છે, હું તો અનુભવું છું, પણ આ લોકોએ કહ્યું ને, જો ઉઘાડું પડી ગયું ને, આમાં શું સ્વાદ કાઢ્યો તમે? એવું કહેવું આપણે ચંદુભાઈને, પણ તમે એવું કહેતા નથી ને? પ્રશ્ન કરતા, તે અત્યારે આપની પાસે સાંભળ્યું એટલે હવે એવું લાગ્યું કે કહેવું જોઈએ. દાદાશ્રી, અને કહો તો સારું, રાગે પડી જાય ને? આમને તો બહુ વખતથી શીખવાડું છું, પણ એ તો કહે છે મારું જે પદ છે એ હું જાણું છું, તમને શું ખબર પડે આમાં? ડિપ્રેશન આવે તો ભલે આવે. મેં કહ્યું, શેનું ડિપ્રેશન આવ્યું છે? આ બધા મને કહે છે તેનું ડિપ્રેશન આવ્યું છે. પેજ નંબર 139. હવે ત્યારે ચંદુલાલમાં રહે છે નિરાતે, આત્માનું પદ આપ્યું છે તો એમાં રહેવું રહેવાનું છોડીને. એટલે આ ડિપ્રેશનમાં પોતે પોતાની જાત જોડે વાત કરવાની દાદા શીખવાડે છે. શું પોતે પોતાની જાત જોડે વાતો કરવાની? તો બધામાં જ, ખાસ કરીને ડિપ્રેશનમાં દાદા કઈ ટાઈપની વાત કરું કે તમારા બરકત જ નથી, આ બધા તમને કહે છે ખરું કહે છે, અમને અમને સમજાય છે કે તમારા બરકત છે નહીં એમ કરીને. હવે આ બધું શું વાંડું માંડ્યું છે કે આમાં શું સ્વાદ કાઢો છે? આ બધું આમ જાત જાતનું દાદા બધું બતાડે છે કેવી રીતે પોતાની જાત જોડે વાતો કરવાની. શું પેજ નંબર 139. પ્રશ્ન કરતા, તે અત્યારે મને ઊંઘ આવી ગઈ, જોકું આવ્યું તો તમે મને બહાર કાઢી મૂક્યો ત્યારે આમ ડિપ્રેશન આવી ગયું, આમ મોઢું પડી ગયું. દાદાશ્રી, તે ઘડીએ આમ કહેવું કે ચંદુભાઈ જોયું ને, જો તારામાં બરકત નથી ને, એવું કહેવું? દાદાને વખતમાં આપતા પુત્રોનો એક દાદાએ ત્રણ નિયમો આપ્યા હતા, ત્રણ કલમો કહેતા હતા. એક તો કે દાદાની હાજરીમાં અથવા દાદા સૂતા હોય રૂમમાં બેઠું હોય કોઈ, અથવા તો દાદા બેઠા હોય સત્સંગ કરતા હોય અને કોઈ ઝોકું ખાય આપતા પુત્રો, તો એણે આઉટ થઈ જવાનું કે રૂમમાંથી બહાર જતું રહેવાનું. પછી બીજું કે કોઈ સ્થૂળ વિષયમાં લપટ્યો તો એણે પોતે કશું પણ કોઈને કંઈક કહેવું ના પડે એવી રીતે પોતે જાતે જ સંગ છોડીને નીકળી જવું, દાદાને છોડીને બધું આખું સંગ છોડીને જતું રહેવું. પછી ત્રીજી કલમ શું હતી? બે કલમ ની મને પાકી ખબર છે. એટલે આ ભાઈ એવું થયેલું ઊંઘ કે છે ને, અત્યારે મને ઊંઘ આવી ગઈ, જોકો આવ્યું તો તમે મને બહાર કાઢી મૂક્યો, દાદા એને ગેટ આઉટ કર્યો. એટલે ઝુકા કાઢ તું અહીંયા, જેમ જાગ્રત થવાની જગ્યા ત્યાં તું ઝુકા કાઢ, એટલે કાઢ્યો તો બહાર. એટલે કે ત્યારે ત્યારે મને જરા ડિપ્રેશન ગાયું આવ્યું હતું, આમ જરા મોડું પડી ગયું હતું. પછી દાદાશ્રી, તે ઘડીએ આમ કહેવું કે ચંદુભાઈ જોયું ને, જો તારામાં બરકત નથી ને, એવું કહેવું તો પછી ડિપ્રેશન ના આવે, પણ તને તો તરત આવી ગયું ને, કારણ કે તું ચંદુભાઈ થઈ જઉં છું અને પ્રોટેક્શન હવ કરે કે ખરેખર એવું મને ઊંઘ નથી આવી. તે ઘડીએ તું કહું કે ચંદુભાઈ હું જાણતો તો તું પાસ થવા ફરું છું, પણ તું પાસ થતો નથી, પણ એક ફેરો પાસ થઈ જા, હું છું ને તારી જોડે, એવું કહેવું દેવું. પ્રશ્ન કરતા, બરોબર દાદાશ્રી, ડિપ્રેશન આવે તો ખભો થાબડવો, હું છું ને તારી જોડે. આ ઘડે ઘડપણે આ હવ ખભો થાબડે છે ને કે હું છું ને તારી જોડે, તો તારે તો આ તમારે જવાનીમાં શું વાંધો? પ્રશ્ન કરતા, આ બહુ પરફેક્ટ રીત છે જુદાપણાની, જુદાપણું રહે, ડિપ્રેશન આવે નહીં અને બધો લાભ મળે. દાદાશ્રી, હા પેલા આપણે અહીં પૂરું કર્યા.
હજી જનરલ બધું આવશે, પછી પાછળ અહીંયા સરસ છે વાતો. 140માં નીચેનો છેલ્લા બે પેરેગ્રાફ છે. પ્રશ્ન કરતા, પેજ 140, પ્રશ્ન કરતા, આમાં તો જ્યારથી બેસે છે ત્યારથી જ એકાકારપણે બેસે છે, પછી મને ઉઠાડ્યો કહે છે ત્યાંથી જ અસર થાય છે ને? દાદાશ્રી, હા, પણ આપણે ઉલટું કહેવું જોઈએ કે ચંદુભાઈ પાસરા બેસો ને, જો આજ ઉઠાડે તો તમારી વાત તમે જાણો, નહીં તો આ આવી બન્યું તમારું એમ કહેવું પડે. એ આપણે કશુંય નહીં અને ચાલે ગાડું પેલું માથે લઈ લો છો. આ ફેરે નક્કી કરવું છે, આજ આઘું પાછું થવું નથી, આજે આમ કરવું છે, તો એ થઈ ગયા ચંદુલાલ. અહીંયા આ કહે છે ને કે અવસ્થામાં એકાકાર જ વર્તતો હોય છે, એટલે જે અવસ્થામાં હોય ને એમાં પછી જરાક એને બીજાની સીટ પર બેઠા એટલે ઉઠાડે એટલે પેલું ભોગવટો આવે, એ ભોગવટામાં તરત જ ગોઠવવું છે. જેને બેસાડે અને જેને ઉઠાડે તે હું નહીં. પછી નહીં તો દાદા આગળની ચાવી બતાડે છે, ચંદુભાઈને કહેવાનું પાંસરા બેસો ને, આજ ઉઠાડે તો તમારી વાત તમે જાણો, જોકા ખાતા હશે ઉઠાડશે તો તમારી વાત તમે જાણો, જાગ્રત રહેજો કહે છે. પેજ 141, નીચેનો પેરેગ્રાફ ચાલુ કરે, જુદું પડતા જ ડિપ્રેશન ગાયબ. પેજ 141, જુદું પડતા જ ડિપ્રેશન ગાયબ. ચંદુભાઈ એમ કહે તો આપણે ટોક ટોક કરીએ એટલે આપણો અભિપ્રાય જુદો છે એવું નક્કી થઈ ગયું. અગર તો ચંદુભાઈ આવું કેમ થાય છે એટલું પૂછે તો એ બસ થઈ ગયું. પ્રશ્ન કરતા, એવું તો કહું છું ચંદુભાઈને. દાદાશ્રી, બસ કહ્યું એટલે આપણો અભિપ્રાય જુદો પડ્યો કે આપણે થઈ ગયું જુદું, છતાં ફરી થાય તો એ ભરેલો માલ છે ને? પ્રશ્ન કરતા, ચંદુભાઈને જ આગ્રહો છે તે જોયા કરું. દાદાશ્રી, એ બરોબર છે, એ જોયા કરવાથી ઓછા થઈ જાય, ઘણા ઓછા થઈ જાય, ઘણા ઓછા થઈ ગયા છે. અને હું ધક્કા મારું છું એ તો તમને યાદગીરી રાખવા માટે, ધક્કા નથી મારતો હું તમને. પ્રશ્ન કરતા, એવું નથી કશું લાગતું, તમે ધક્કા મારો છો એ તો ગમે છે, પણ આ ચંદુભાઈનું આવું નીકળે છે ને એ વેદે તેનું છે. પેજ 142, દાદાશ્રી, હા એ બરોબર છે, આવું નીકળે છે ને તેનું ચાલે છે, તે તારે કહેવાનું કે ભાઈ આવું ન થવું જોઈએ, બસ આટલું જ. એની પાછળ બેસી રહીએ અને પાસ્ટને સાંભર સાંભર કરીએ તો પછી એ બાજુનું ખોઈ નાખીએ, આજનું ખોઈ નાખીએ. પ્રશ્ન કરતા, પ્રેઝન્ટને છોડીએ નહીં. દાદાશ્રી, અમે ધક્કો મારીએ તો એ પ્રેઝન્ટને જો ધક્કો ના જોઈશ કહીએ. પ્રશ્ન કરતા, આપે કહેલું કે આવું બોલજે તે હું બોલું છું કે આઈ વોન્ટ ટુ રિમેન ઇન પ્રેઝન્ટ, પણ એ તો ડિપ્રેશન આવી જ જાય છે. પણ દાદાશ્રી, ડિપ્રેશન તો ચંદુભાઈને આવે ને તો આપણે શું વાંધો છે? જોવું શા માટે ચંદુભાઈ તમને ડિપ્રેશનનો આવે છે? શા મોટા ચંદુભાઈ તમને ડિપ્રેશનનો આવે છે એવું તેવું કહીએ. મારે વઢવું ના પડે, હું તો આવું આવું બોલું, આખી દુનિયાના મોટા બાપ થઈને બેઠા છો એવું કહું. એવું તમારે શું મોટા ચંદુલાલ, આમ કહીએ ને આવડે કે ના આવડે? એટલે પ્રેઝન્ટમાં જ રહેવું જે તે રસ્તે. ડિપ્રેશન આવે ને ત્યારે આપણે કહેવું, દાદાજી જુઓ ને ચંદુભાઈ ડિપ્રેસ થઈ ગયા છે. તમારે કહેવું એટલે એ જબરજસ્ત પુરુષાર્થ કહેવાય. શામ મોટા ચંદુલાલ, તમને શરમ નથી આવતી? કહીએ બોલો, પછી બંનેની સગાઈ કેટલી લંબાવી. પ્રશ્ન કરતા, જુદું જ પડી ગયું. દાદાશ્રી, તરાશે ને, દરિયો બહુ મોટો છે ડિપ્રેશન આવે ત્યારે. દાદાની સ્ટીમરે બરાબરની જબરજસ્ત હાઈ સ્પીડની છે ને, દરિયો મોટો છે, શું થયું? દાદા છે જુદા પડવાની વાતચીતનો પ્રયોગની ચાવી જબરજસ્ત છે આખી. કારણ પેલું જ્ઞાતા દ્રષ્ટા ગમે તેટલો રહેવા જાય ને, પેલો ડિપ્રેસ થતો હોય, હું જોયા જ કરું, દીપક ડિપ્રેસમાં ગયો તો પેલો ડિપ્રેશનમાં વયા કરે અને પેલો બહાર નીકળી શકે નહીં. ત્યારે આ જ્ઞાતા દ્રષ્ટા સાથે પેલો વાતચીતનો પ્રયોગ બહુ જ હેલ્પ કરે એવું છે. અને મેં ચગી ગયું હોય ત્યારે મેં ઉતારી પાડે, ઉતરી ગયો હોય તો પાછું શક્તિ આપે કે અમે છીએ ને તારી સાથે, ઊભો બહાર નીકળી જાય. કઈ રીતે કેવી રીતે બેલેન્સ કરવું ને તે અહીં આખું આપણા સત્સંગથી આ પુસ્તકથી વાતચીતનો પ્રયોગ ફિટ કરી લેવા જેવો છે. ફ્રી ટાઈમમાં એને જ્યાં જ્યાં ડિફેક્ટ હોય એમાંથી બહાર કાઢવાનો, નોર્માલિટીમાં કેમ કરીને લાવે એને ખૂબ એને સમજાવી સમજાવી પટાવીને વાળ્યા જ કરવાનું છે. આ ડિપ્રેશનનો ને આનો અનુભવ દશરથની બહુ
અરે દશરથની માં અને રામની વહુને બહુ ફાઇન અનુભવ છે, કહેજો આપણે. ભાઈ કાલે જ કહેતી હતી મને, હા અહીંયા ઊંધું છે, દશરથની માં અને રામની વહુ. મને બહુ ડિપ્રેશન આવી જતું, હું 20-20 દિવસ સુધી તો પથારીમાં જ રહેતી હતી અને 4-4 દિવસ સુધી દવાખાનામાં દાખલ કરે પણ કોઈ દવા લાગુ જ ના આવતી, એટલું બધું આવતું. 4-5 વર્ષથી સરંગ દવા ખાતી પણ કોઈ પણ લાગુ ના આવે. આ જ્ઞાન લીધા પછી તો એટલું બધું સરસ થઈ ગયું હોય કે અત્યારે કોઈ પણ ગોરી નહીં. કાલે એવું થયું, ગભરામણ થઈ ગયું, ભણે તું સૂઈ જવાનું એમના. એલર્જી છે બધી ગાદલાની નેની તોય, પણ બિલકુલ એકદમ સરસ રહી ગયું. જ્ઞાન પછી તો આમ એટલી બધી તાકાત આવી જઈ, એટલી બધી શક્તિ આવી જઈ છે અને બહુ જ સુરતી છે એમ કે શું આ લીલાબેન તમને આ બધું ધન થયું અત્યાર સુધી. હવે તો ડૉક્ટર કંઈક કહે ને કે બધા પૂછે કે હવે તમારે એમને સારું થઈ ગયું, હવે આમ ભારતીને લઈને ગયા હતા ગાંધીને ત્યાં, તો કે હવે એમને સારું થઈ ગયું, દવાખાને જ આવતા નથી, અઠવાડિયામાં 4-4 વખત દવાખાનામાં દાખલ કરવા પડે. એટલે પૂછે બધા ડૉક્ટરો પણ બહુ સરસ થઈ ગયું. જ્ઞાન તો મને એટલું બધું સરસ પહોંચ્યું છે ને કે કંઈ કીધાની જ વાત નહીં. એટલું આમ ભણેલા નથી પણ બધું અંદર તો એટલું બધું સરસ જુદું રહે ને, બહુ સરસ. હવે તો રામને હરાઈ પડે એવી થઈ ગઈ. રામના પુત્ર દશરથ આવતું છે. ડિપ્રેશન આવે ત્યારે, ડિપ્રેશન આવે 142 ડિપ્રેશન આવે તે ઘડીએ આ મારું સ્વરૂપ ન હોય, હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું, તે જુદું છે એવું નક્કી થઈ જાય તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે. જાગૃતિની બહુ મોટી વાત છે. આપણે શુદ્ધાત્મા સાચવા સાચવા કરી પણ કેવી રીતના સાચવવાનો? હા, મારે શુદ્ધાત્મામાં રહેવું છે, શુદ્ધાત્માને જ મોટો પ્રગતિ કરી છે શુદ્ધાત્માને. હા, પણ શુદ્ધાત્માને પણ કઈ રીતે? દાદાને અહીંયા આ લીટીમાં ચાવી આપે છે કે ભાઈ આ જાગૃતિ એ જ શુદ્ધાત્મા છે. તો હવે જાગૃતિને સાચવો એટલે ઓટો એ જ શુદ્ધાત્મા સચવાયો. જાગૃતિ જેમ જેમ વધતી જશે, ડીમ ના પડે, વધતી જાય, તેમ આપણે શુદ્ધાત્મા સચવાઈ ગયો, પ્રગતિ થઈ. એટલે એને પોષ 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 કરો, એટલે એને પુષ્ટિ આપ આપ કરો એમ કહે છે. જાગૃતિને ખૂબ પુષ્ટિ આપો. પેલું માનને પુષ્ટિ મળે અને કશાયને પુષ્ટિ મળી જાય, પેલી જાગૃતિ ઉડી જાય પછી. ડિપ્રેશન એટલે માનનો જ ફેસ છે ને આખો? હા, અહંકાર, અહંકારનો ફેસ છે આખો. અહંકાર એલિવેશન ડિપ્રેશન બધું અહંકારને ચાલે છે. માને અહંકાર, માન મળે એટલે એલિવેટ થાય ને અપમાન મળે એટલે ડિપ્રેસ થઈ જાય. પેજ 143 પ્રશ્ન કરતા, અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતાં ઓછું છે કે વધારે છે? દાદાશ્રી બધું જાણે. પ્રશ્ન કરતા, જેમ ડિપ્રેશનને જાણનારા આત્મા તરીકે રહેવાનું છે, એવું એલિવેશન વખતે જાણનારા તરીકે રહે તો ડિપ્રેશનનો વખત ના આવે ને? પ્રશ્ન દાદાશ્રી, કંઈક સાંભળે તે ઘડીએ ટાઈટ થયો હોય એટલે આત્મા જાણી જાય કે છાતી કાઢી એલિવેટ થયું છે, માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં. પ્રશ્ન કરતા, તો એલિવેશન વખતે એવી અંદર જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા? દાદાશ્રી, એવી જાગૃતિ રહે તો કલ્યાણ થઈ ગયું. પ્રશ્ન કરતા, એટલે જેટલું એલિવેશન થાય એટલું જ ડિપ્રેશન વધારે થાય ને? દાદાશ્રી, 150 ફૂટ ઊંચી ખુરશી ઉપર બેઠો હોય તો 150 ફૂટથી પડે. બેનની કંઈક ભૂલ થાય તો ભાઈ એને ડિપ્રેશન લાવે એવું બોલે, પણ બેનને પોતાને ડિપ્રેશન આવે નહીં ને? તું બહુ ખરાબ માણસ એવું કહી દે એટલે પોતે ડિપ્રેશનનો માર ખાધો અને સામાને ડિપ્રેશનનો માર ખવડાવ્યો એટલે ડબલ ગુનો થયો. ભોગવટોએ એનો જ આવે એટલે એ તો જબરજસ્ત ભોગવટો આવે. પોતાની ભૂલ હોય તો એ સામા ઉપર અટેક કરે અને સામાને દબડાવી મારે એ ડબલ ગુનો. એનું રિએક્શન પેલું ડિપ્રેશન વધી જાય, પણ તે ઘડીએ પાછો આનંદ ભોગવે મેં એને કેવી ચોપડાવી દીધી. આ છે ને આ ડિપ્રેશન આ બધા આખી એને
ખુલ્લું કરે છે દાદા એનાલિસિસ કરીને કે કેવી રીતના ડિપ્રેશન આવે છે, તો કે એલિવેશન અને ડિપ્રેશન એ સામસામે છે, દ્વંદ્વ છે. એલિવેશન હોય તો ડિપ્રેશન આવ્યા વગર રહે જ નહીં. એ એલિવેશન એટલે અહંકાર ઊંચો થાય, અદ્દર બહુ ચગે ને, અહંકાર ચગે, એને એલિવેશન કહ્યું. હવે જેટલો એલિવેશનમાં આવ્યો એટલો જ પાછો ડિપ્રેશનમાં આવવાનો, જેટલો 150 ફૂટ ચડ્યો હોય તો એટલો જ પડવાનો. હવે આ કે છે કે ડિપ્રેશન કેવી રીતના આનું પ્રોસેસ કેવો હોય છે, તો કે આ સરસ દાખલા પર કે ભાઈ એની બહેનને છે તો ટકાવે કે આવી કેમ ભૂલ કરી, આમ કેમ તેમ કેમ, તો પેલી એની સામે ચોપડાવી દે પાછી, તું જ એવો છું, તું જ ખરાબ છું, તને જ ઊંધું દેખાય છે, તને મારી વાંક દેખાયા કરે છે, તને મારું કોઈ સારું દેખાતું જ નથી, એમ કરીને એને સામો આપી દે. એટલે પેલો ડિપ્રેશન અને પેલા એ જે એને ભાઈએ બેનને ચોપડાવી તો એને પોઝિટિવ લઈને પોતાનો કચરો સાફ કરવાનો હતો, એને બદલે એને સામો એટેક કર્યો. એટલે પોતાનું તો બગાડ્યું, પેલાને ડિપ્રેશનમાં નાખે એવું કર્યું, બેઉ બગાડ્યું, બંનેનું બગાડ્યું કે છે. પછી એનું રિએક્શન આવ્યા વગર રહે નહીં કે છે, એનું ફળ આવ્યા વગર રહે નહીં તમને, એનું ફળ પછી તમારે પોતે ડિપ્રેશનનો સફર કરવું જ પડે, એનું ભોગવવું પડે પછી પૂરું થાય કે છે. જે માન આ એલિવેશન જે આવે છે, એલિવેશનમાં પોતે ચગ્યો પછી બહુ આનંદ ભોગવે છે કે છે. અને આ એક એક પોઈન્ટ અહીંયા એ જ પોઈન્ટ આવે છે કે તે ઘડીએ તો આનંદ ભોગવે છે, પણ ડિપ્રેશન ક્યારે આવે ને, એ જ એ વર્ષમાં આવે કે એટલે તે એ નજીકના દિવસોમાં આવે કે 6-12 મહિને 2-5-10-20 વર્ષ પછી પણ આવે, ગમે ત્યારે આવે, આવી શકે ને. બહુ આમ ચગ્યો હોય ગમે તો ઘણી વખત જોયેલું છે કે 10-10-20-20 વર્ષ સુધી ચગેલો હોય છે આમ, પછી એવો સેટબેક મારે, જેટલું લાંબુ ચાલે એટલું પાછું ભોગવવાનું લાંબુ ચાલે છે. તાત્કાલિક નથી દેખાતું, પછી બહુ દેખાય. એ ઘડી તો આનંદ મસ્તીમાં કેવું મેને સીધું કરી દીધું, કેવું એને ચપોડી દીધો, ખકડાઈને 5 રૂ કરી નાખ્યો, એનું પણ છોડશે નહીં, દરેકને એનું આયા વગર રહેશે જ નહીં, નિયમ છે. ઘણા નાનપણથી ડિપ્રેસિવ સ્વભાવના હોય એ પૂર્વે બહુ ચગીને પછી પડેલા હોય એવું તારું પૂછે છે હે, એવું જ હશે ને, એવું જ ને, વળી બહુ એલિવેટ થઈને ફરેલા, તમે આવો માન ખાઈ રહે પછી માર ખાધું એટલે પછી હવે જોઈએ જ નહીં. અપમાનના ભયમાંથી ઊભું થાય છે, અપમાનના ભયમાંથી, ભાઈ અપમાનનો ભય, પેલું માનનો, પેલું માન, માન બહુ મળેલું પુષ્કળ, અને પછી એ માન જે કે અપમાન સામે આવ્યું હોય બેક મારે ત્યારે એને પછી એ અંદર પછી બહુ કોમ્પ્લેક્સિટી, ભય ભય ભયની ઊભી કરે, અપમાનનો એક્સ્ટ્રીમ ભય થાય ને એટલે આખું એની પ્રકૃતિ ડિપ્રેસિવ થાય કે ક્યાંય બધે સેફ સાઈડ ખોળે કે ક્યાંથી મને અપમાન ના મળે, એટલે પછી ડિપ્રેસિવ પ્રકૃતિ, ઇન્ફિરિયર કોમ્પ્લેક્સિટી બધું એમાંથી થાય, ઇન્ફિરિયર અને સુપિરિયર બધું આ તો આનું જ છે ને, અહંકાર અને માનનું જ છે ને, લોભનું તો એમાં આવે જ નહીં, મોનું ના આવે, આનું જ છે મેઇન કારણ. એટલે જેટલા એલિવેટ થઈને ફરતા હોય ને પછડાટ કરે, આ કો આ મને તો આવતા ભોગ ગમે તે ભાઈ છોડશે તો નહીં, નોર્મલ થઈને રહેવાનું જેવું છે. આગળ પાછળ એવું કંઈક થઈ ગયું હોય તો એને આ જ્ઞાનથી સેટ કરીને નોર્માલિટીમાં આવી જવા જેવું છે. ઘણી સાસો તો એટલી એલિવેટેડ હોય તો ભાઈને બહુને એવી દબડાવે એટલી ત્રાસ હોય ને, એને પોતાને ભાન જ ના હોય કે હું કરું છું, એને છોડે નહીં પછી, ગરપણમાં એને આવે એનો હિસાબ, એ તો નેક્સ્ટ ભાવમાં આવે, એને પછી એનો વારો આવે ને. નિરૂમા, ચંદનને બહુ ડિપ્રેશન આવ્યું પણ એનો ભોગવટો તો કેટલો બધો આવ્યો હતો, જ્યારે તમને વાત કરી ત્યારે બંધ થયો, એટલું બધું ડિપ્રેશન આવી ગયું હતું. તો દીપકભાઈ હમણાં કીધું ને એ છોડે નહીં એમ, પણ એટલું બધું ડિપ્રેશનમાં આવી ગયું હતું પછી બહુ જ જબરજસ્ત ભોગવટો આવેલો, પોતે ને પોતે ભોગવા જ રાખે એમ. નીરમાં આપણે પછી પ્રતિક્રમણથી ન ધોઈ શકીએ, ધોવાય ને, ધોવાય, જાગૃત થઈ ખબર પડે તો પછી ધોઈ શકાય.
હા ભૂતકાળના ગમે તે ઘરનું હૃદયથી પશ્ચાતાપ કરીને પ્રતિક્રમણ કરે ધોવાઈ જાય. આ તરત કરી નાખે તો બહુ ઉકેલ આવે. પછી પાછો એને ડિપ્રેશનમાં ન આવી શકે ને પાછું એ બહુ ઓલામાં ન જાય ને પસ્તાવો હોય સામ સામે માફી તો માગી લે. ક્યાં છે અહીંયા અડાલજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 4 જાન્યુઆરી સાંજે 4 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 5 જાન્યુઆરી સાંજે 4 કલાકે. સ્થળ છે દાદાનગર હોલ, દાદા ભગવાન ત્રી મંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101, 9327010101. કોલકાતામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 14 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 જાન્યુઆરી સાંજે 5 કલાકે. સ્થળ છે વિદ્યા મંદિર સ્કૂલ, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા. ફોન 9830131411 અને 8777084640. દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન, ત્રિમંદિર સંકુલ, અડાલજ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, ગુજરાત. ફોન 9327010101.